તો મુંબઈમાં અત્યારે હાઈ ટાઇડની સ્થિતિ જોવા મળી રહી છે. મરીન ડ્રાઈવ પર ઊંચા મોજા ઉછળ્યા છે. મરીન ડ્રાઈવ પર અત્યારે આ દ્રશ્યો પણ જે પ્રમાણે જોવા મળી રહ્યા છે. મુંબઈમાં ગઈકાલ રાતથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર મુંબઈને આ વરસાદે ઘમરોળ્યું, કારણ કે સમગ્ર મુંબઈમાં અત્યારે 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો આઉટપુટ એડિટર જિગર ફોન લાઈન પર છે. જિગર, મુંબઈમાં અત્યારે હાઈ ટાઇડની આ સ્થિતિ અને હજુ પણ વરસાદની આગાહી છે મુંબઈમાં? વૈભવી, તસવીરો સીધી મરીન ડ્રાઈવથી આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. આ તસવીરો પરથી એટલું ચોક્કસ કહી શકાય કે જે રીતે મુંબઈમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકીને મુંબઈની રફતારને અહીં બ્રેક પડી છે, અને જે રીતે સતત વરસાદ વરસવાના કારણે અત્યારે મુંબઈમાં હાઈ ટાઇડની સ્થિતિનું પણ એક આગાહી કરવામાં આવી છે. અને જે રીતે મુંબઈની તમામ જેટલા પણ વિસ્તાર છે, મરીન ડ્રાઈવથી લઈને બોરીવલી, કુર્લા, મુંબઈ અને મહારાષ્ટ્રના આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ આ જ રીતની સ્થિતિ છે, અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રેલવે ટ્રેક પર પાણી છે, રસ્તા પર પાણી છે. તમે મુલુંડ અને આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં અત્યારે આ રીતની સ્થિતિ છે. મલાડ અને એની આસપાસના એટલે કે એ વિસ્તારોમાં સ્થિતિ ભયાનક બની છે. આ ઉપરાંત કાંદીવદી, બોરીવલી, નરીમન પોઈન્ટ, આ તમામ એ વિસ્તારો છે મુંબઈના, ત્યાં અત્યારે ભારે વરસાદના કારણે સ્થિતિ કફોડી બની છે. અને રેલવે ટ્રેક પર પાણી છે, રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. વાહનોમાં જે રફતાર છે મુંબઈની, કારણ કે લોકલ ટ્રેનની જે સેવા છે એ પણ પ્રભાવિત થઈ છે, કારણ કે મુંબઈની રફતાર એ લોકલ છે, અને લોકલ ટ્રેન પણ આજે શાળા કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. એટલે કે હજુ પણ વરસાદની આગાહી છે. પણ ફરી એક વખત વૈભવી, મુંબઈની જે દાવાઓ કરવામાં આવતા હતા કે પાણી નહીં ભરાણ, કારણ કે ગઈ વખતના દ્રશ્યો પણ આપણે જોયા હશે અને એમાં પણ આ જ રીતની સ્થિતિ હતી. અને આજે હાઈટાઇડની જે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, અને એ જ પ્રકારે હાઈટાઇડ આવશે તો આસપાસના વિસ્તારો પણ ફરી એકવાર પ્રભાવિત થશે. વૈભવી, બિલકુલ આભાર જગર જોડાવા માટે. તો મુંબઈમાં જે પ્રમાણે હાઈ ટાઇડની સ્થિતિ, આ રેલવે ટ્રેકના દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, ત્યાં પણ પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. મરીન ડ્રાઈવના દ્રશ્યો પણ દર્શાવ્યા, ઊંચા ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે. ગઈકાલ મોડી રાતથી વરસાદની શરૂઆત થઈ, મુશળધાર વરસાદની આગાહી હજુ પણ મુંબઈમાં કરવામાં આવી.